પત્રકાર પરિષદમાં સામાજિક કાર્યકરે કરેલા આક્ષેપોનો નગરપાલિકા પ્રમુખનો વળતો જવાબ. મજમુદાર એસ્ટેટ ખાતે સામાજિક કાર્યકર બિપિનચંદ્ર જગદીશવાળા દ્વારા પાણીવેરા સહિતના પાલિકા સામેના વિવિધ પ્રશ્નોના મુદ્દે યોજાયેલ પત્રકાર પરિષદમાં મહત્વના પાણીવેરાના મુદ્દે બિપિનભાઈએ કરેલા આક્ષેપોનો વળતો જવાબ આપતા નગરપાલિકા પ્રમુખ સુરભીબેન તમાકુવાલાએ જણાવ્યું હતું કે જૂન 2016-20 સુધીનો 47 લાખથી વધુ પાણીનું દેવું ચૂકવેલ છે, જ્યારે પાણી માટે થતા ખર્ચ સામે પાલિકાની આવક નથી. 83 લાખના ખર્ચ સામે 29 લાખની આવક થાય છે, એટલે નિગમને પાણીની રકમ ચૂકવી શકાતી નથી. પાણીના દેવાની ચૂકવણી તો કરવાની જ છે. બિપિનભાઈના આક્ષેપો સામે વધુ જવાબ આપતા પાલિકા પ્રમુખે જણાવ્યું હતું કે આજે જાણવા મળ્યું છે કે બિપિનભાઈ જગદીશવાલા, જેઓએ આજે એક પત્રકાર પરિષદ યોજેલી જે પાણીના વેરાની બાબતમાં હતી, એમાં હું કહેવા માંગીશ કે જૂન 2016થી ઓક્ટોબર 2020 સુધી જે નગરપાલિકાનું જે પાણીનું દેવું છે તેમને જે વાત કરી તે મુજબ નગરપાલિકાએ એકવાર પાણીના પૈસા ચૂકવ્યા છે. લગભગ 47,34,000 સમથિંગની રકમ અમે ચૂકવેલી છે. બીજી એક વાત કરીએ તો નગરપાલિકાનું જે પાણી માટે જે દર મહિને જે ખર્ચો થાય છે એની સામે જે આવક થવી જોઈએ, જે આપણે ટેક્સમાં પણ રિકવરી કરીએ છીએ, એમાં એટલી થતી નથી. એનો જે ખર્ચ હોય એની સામે આપણી આવક એટલી છે નહીં, એને કારણે આ એક પ્રશ્ન સર્જાયો છે. અંદાજિત આપણે જોઈએ તો 83 લાખની મારા ખર્ચ સામે 29 લાખ જેટલી જ આવક થાય છે. બીજું, પહેલાં એવું હતું કે 14માં નાણાપંચની ગ્રાન્ટ હતી તેની ગાઈડલાઇન મુજબ એ 100 ભંડોળમાં વાપરી શકાતી હતી, જેથી આપણે પાણીના પૈસા આપણે ચૂકવી શકતા હતા. હવે એ ગ્રાન્ટના હેડ પર્ટિક્યુલર કામ માટે જ થાય છે ને એ જ કરવામાં આવે છે, એટલે એ ચૂકવી શકાતી નથી. રહી વાત સરકારમાં રજૂઆત કરવાની, અમે સરકારશ્રીમાં રજૂઆત કરી છે. આ એનો લેટર પણ છે મારી પાસે કે અમે કીધેલું પણ છે કે ભરૂચમાંથી નર્મદા નદી જાય છે તો ભરૂચને આનો લાભ આપો એવી અમારી માંગણી છે. એ સંદર્ભમાં પણ અમે ધ્યાન દોરેલું છે ને પાણીનું જે આ દેવું છે આપણે ચૂકવવાનું તો છે જ, આપણે ના નથી પાડીને એને ભવિષ્યને ધ્યાનમાં રાખી ને ભરૂચ નગરપાલિકાએ જે STP સ્ટાર્ટ કરવા જઈ રહ્યું છે એમાં દર મહિને અંદાજિત 1 કરોડની આવક થશે, જે વેસ્ટ વોટર છે એને રીયુઝ કરીને આપવાનું આવશે ને એનાથી દર મહિને ભરૂચ નગરપાલિકાને 1 કરોડ જેટલી આવક થશે અને આ જે બધી સમસ્યા છે એનો અંત આવશે ને એનું આપણે સોલ્યુશન લાવી શકીશું. એક તરફ આપણે એમ કહીએ છીએ કે દર વર્ષે જે ટેક્સની રિકવરી છે એમાં વધારો થતો જાય છે, જ્યારે આપ કહી રહ્યા છો કે એની અંદર જોઈએ એવી રિકવરી આવતી નથી. હું પર્ટિક્યુલર પાણીની વાત કરું છું, જે પાણીના આપણે જે ખર્ચો છે એની સામે જે પાણીની આવક થવી જોઈએ એનો ડિફરન્સ હું કહું છું. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए.